એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતીય અવકાશ સંસ્થાન એટલે કે ઇસરોએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને ઓગણત્રીસ ઉપગ્રહો સાથે એક રોકેટ છોડ્યું હતું ઓગણત્રીસ સેટેલાઇટ લોન્ચ કરી હતી એની શું વિશેષતાઓ હતી અને શું મહત્ત્વ હતું આ પ્રશ્ન જ્યારે પૂછ્યો છે એના થોડાક મહિના પહેલાં લોન્ચ થયું હતું ઓકે તો કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ક્વેશ્ચન પણ છે તો પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસના પીએસએલવી સી ફોર્ટી ફાઈવ વાહનમાં આપણે ઈસરોએ આ ઓગણત્રીસ ઉપગ્રહો એકસાથે છોડ્યા હતા સૌથી મોટો પ્રોજેક્ટ નથી ઇસરોનો ઈસરોએ એકસો ચાર સેટેલાઇટ આની પહેલાં છોડી અને વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે એ વર્લ્ડ રેકોર્ડ ભારતના નામે છે ભારત એક સ્પેસ પાવર બની રહ્યું છે ઓકે અમે હમણાં એક સિરિયલમાં જોયું સિરિયલનું નામ છે સ્પેસ ફોર્સ ઓકે એ લોકો ભારતની મસ્તી હજી ઉડાડે છે જે મંગલયાન પિક્ચરમાં તમે જોયું હશે કે ભારતે મંગલમાં છોડ્યું ઓકે એ લોકો એવી રીતે જોવે છે ઇન્ડિયા અલા ભાઈ અમે વિશ્વગુરુ હતા તો વચ્ચે તમે આક્રમણ કર્યું તો અમારું પતન થઈ ગયું ફરી થઈ જાશું કોઈ ચિંતા નથી ઓકે એટલે ભારત સ્પેસ પાવર છે અને એની નોટ અમેરિકા અને ચાઇના પણ લે જ છે ઓકે તો એ ઈ વર્લ્ડ રેકોર્ડ ભારતના નામે જ છે આમાં શું અલગ હતું એક તો ઘણા બધા દેશોના ઉપગ્રહો હતા ઓગણત્રીસમાં આપણો મેઇન ઉપગ્રહ હતો આપણું મેઇન સેટેલાઇટ હતું એમિસાટ એ એમિસાટ છે એ ડીઆરડીઓ માટે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન માટે સર્વિલન્સનું કામ કરશે સર્વિલન્સ એટલે દેખરેખ રાખતું હોય જે સેટેલાઇટ બોર્ડરની ને બધા એરિયાની દેખરેખ રાખતી હોય ઓકે એના માટેનું કામ કરવાનું છે બીજું ચોવીસ ઉપગ્રહમાં હતા અમેરિકાના બે હતા લિથુઆનિયાના એક સ્વિટઝર્લેન્ડનું અને એક સ્પેનનું ઓકે અમેરિકાએ પોતાની સેટેલાઇટ ભારતને દીધી છોડવા માટે ભારત એના પૈસા લે છે ચાર્જ કરે છે અને પોતાની સેટેલાઇટ બીજા દેશો પાસે લોન્ચ કરાવવામાં ભારતની ડિમાન્ડ ખૂબ વધુ છે કારણ કે આપણે બહુ સસ્તા ભાવે લોન્ચ કરીએ છીએ અને આપણને કમાણી બહુ સારી થાય છે એનાથી હવે આની પહેલાં ઈસરોએ જ્યારે પણ મલ્ટિપલ સેટેલાઇટ્સ છોડી હોય ત્યારે એમાં એક અથવા બે ઓર્બિટમાં એ સેટેલાઇટ છોડાતી હતી આ વખતે જે સેટેલાઇટ્સ અલગ અલગ છોડી છે એ ત્રણ ઓર્બિટમાં છોડી છે એટલે આપણી જે એમિસાટ છે એ છોડી છે પૃથ્વીથી સાતસો અડતાલીસ કિલોમીટરની ઊંચાઈએ પહેલાં છોડી દીધું અને સાતસો અડતાલીસ કિલોમીટરની ઊંચાઈએ એમિસાટ છોડી પછી શું કર્યું એ રોકેટે પૃથ્વીનું એક ચક્કર ફર્યું મંગલયાન પિક્ચરમાં જોયું હશે કદાચ તમે પૃથ્વીનું એક ચક્કર ફર્યું પોલર રિવોલ્યુશન કર્યું પૃથ્વીનું અને પોતાની હાઈટ ઘટાડી પાંચસો ચાર કિલોમીટરે ત્યાં એણે અઠ્યાવીસ સેટેલાઇટ બીજી છોડી દીધી ત્રીજું ચક્કરમાં આવ્યું અને ચારસો પંચ્યાસી કિલોમીટરે આવ્યું અને જે રોકેટ હતું જેણે છોડ્યું છે ઓકે એ પોતે સેટેલાઇટ બની ગયું રોકેટમાં ઘણા બધા સ્ટેજીસ હોય ઓકે ચાર સ્ટેજીસ હોય એટલે જે ફ્યુલ જેમાંથી ખતમ થતું જાય ને એ સ્ટેજી એજેક્ટ કરતું જાય છોડતું જાય નીચે જમીન ઉપર તો એ રોકેટ પોતે બહુ મોંઘું હોય અને એ વેસ્ટેજમાં જાતું હતું બીજો એક પ્રોબ્લેમ છે દુનિયાનો કે સ્પેસ ઉપર અવકાશમાં કચરો બહુ વધી ગયો છે એને સ્પેસ ડેબ્રિસ કહેવાય છે ઓકે ડેબ્રી સ્પેલિંગ ડેબ્રિસ લખે છે એ લોકો તો એ એટલો બધો કચરો વધી ગયો છે કે ગ્લોબલી એક ચર્ચા ચાલે છે કે ભાઈ આપણે આપણો સ્પેસનો કચરો ઘટાડવા માટે કાંઈ પ્રયત્નો કરી શકીએ કે તો જે પહેલાં ત્રણ સ્ટેજ છે એક બે ને ત્રણ એ તો જવાના જ છે કારણ કે એ ખાલી ફ્યુલ છે એને તો છોડવાના જ છે ચોથું જે સ્ટેજ હોય એનો ઈસરો એ આ વખતે સેટેલાઇટ તરીકે ઉપયોગ કર્યો છે એ બહુ લાંબો ટાઈમ સેટેલાઇટ અસ્તિત્વમાં નહોતી રહી અમુક મહિનાઓ સુધી જ રહીતી પણ એણે શું કર્યું આયોનોસ્ફિયર જે હોય જે વાતાવરણનો એક ભાગ છે એને થોડો થોડાક મહિના સ્ટડી કર્યું તો આપણે કીધું ચાલો ને ભાઈ ઉપર રહેવાનું જ છે અવકાશમાં તો થોડાક મહિના એ જે થોડો ઘણો ડેટા આપે આપણને આપણને આપણું વાતાવરણ વધુ જાણવા મળે ઓકે તો આવી અચિવમેન્ટ ઇસરોની થઈ છે બહુ ગર્વની વાત છે બીજું એક બહુ અલગ કામ કર્યું હતું કોઈ પણ રોકેટને ઉપર લઈ જાય ને તો એના એન્જિનની સાથે સાથે એની સાથે સ્ટ્રેપ ઓન મોટર્સ બાંધા હોય તો હજી સુધી ઈસરો બે અથવા છ મોટર્સ સાથે જાતું હતું એ સ્ટેપોન મોટર્સ ઉપર હવામાં ગયા પછી એક્સ્ટ્રા બૂસ્ટ આપે એને નાઇટ્રો બૂસ્ટ જેવું કામ કરે ઓકે એક્સ્ટ્રા ધક્કો મારે એટલે સ્પીડ વધી જાય એની હજી સુધી ઈસરો બે કે છ સ્ટેપોન મોટર્સ સાથે જાતું હતું એ છ મોટર નાની નાની લાગતી હતી આ વખતે ચાર મોટી મોટર નાખી એનાથી વજન ઘટી ગયું એટલે આ કામ કરી શક્યું આટલું ઓકે અને ટેકનોલોજીકલ એજ થઈ છે આમાં બરાબર આપણે આપણી પાસે એક એવી ટેકનોલોજી આવી ગઈ છે કે જે હજી સુધી નથી તો બહુ ગર્વનો વિષય છે ગર્વ લઈ શકો તમે ઈસરોનું કોઈ પણ અચિવમેન્ટ વાંચશો ને તમને કાયમ ગર્વ થશે ઓકે અને બધા સાથે પ્રોપર કમ્પેર કરવું કે ભાઈ એ લોકોએ કેટલા એટેમ્પ્ટ કર્યા હતા ત્યારે સક્સેસફુલ ગયા હતા તો સક્સેસ રેશિયો ઈસરોનો દુનિયાના તમામ દેશો કરતાં વધારે છે પ્લસ કોસ્ટ ઇફેક્ટિવ આપણે બહુ ઓછા ખર્ચામાં આપણા પ્રોજેક્ટ લોન્ચ કરી દઈએ છીએ